सरस्वती शांति निकेतन अत्यारू सदगुरुदेव आज्ञा थी अत्यारू लेडीज स्वाध्याय शुरू कर सौ प्रथम स्तुति पची एक पद लई पी स्वाध्याय शुरू
तो के मारू जीवन शाश्वत बनी जाए।
અને હું એક બૂંદ નથી રહેતી પણ સાગર બની જાઉં છું. હવે આ સમજવા અને પામવા માટે આ લેડી સ્વાધ્યાયની જોગવાઈ પરમ પૂજ્ય ભાઈશ્રીએ કરી છે. આપણે બધા જ ભેગા થઈ અને શું કરીએ છીએ તો કે આ સત શ્રદ્ધાન આપણું દિન પ્રતિદિન વધતું જાય, કારણ કે સદગુરુની અંદર જ ધર્મ અને દેવ સમાઈ જાય છે. એટલે જો આપણને સદગુરુ પ્રત્યે શ્રદ્ધાન રહે સતત, તો શું થાય કે આ નિશ્ચય બળવાન થતો જાય અને આ નિશ્ચય જ આપણને આત્માની અનુભૂતિ કરાવશે અને શાશ્વત સુખની પ્રાપ્તિ કરાવશે. હવે આ સમજવા અને પામવા માટે આપણે બધા ભેગા થયા છે, તો આપણે વિચાર કરીએ કે શ્રદ્ધા જેની કરવાની છે તો કોની કોની શ્રદ્ધા કરવી છે. આ નિશ્ચય જે મારા હૃદયમાં છે કે મારા જીવનની અંદર ભગવાન મહાવીરનો પ્રરૂપેલો સદ્ધર્મ છે, આપણા બધાના જીવનમાં છે. લગભગ આપણે બધા જ જૈન કુળમાં જન્મ્યા છે એટલે જન્મથી જ છે, પણ એની શ્રદ્ધા જે છે એ હવે જ્યારે સમર્પિત ભાવ થયો ત્યારે આપણા જીવનમાં. ત્યાર પછી આપણે વિચાર કરીએ કે પરમ કૃપાળુ દેવ એ આપણા આરાધ્ય દેવ છે, તો એમણે ભગવાન મહાવીરનો ધર્મ ગુજરાતી ભાષામાં આપ્યો. છતાં કૃપાળુ દેવની અનુભવની વાણી હતી એટલે પરમ પૂજ્ય બાપુજી મળ્યા ત્યારે એ અનુભવની વાણી પોતાના અનુભવથી આપણને સમજાવતા હતા, એટલે આપણે પણ એ અનુભવને સમજતા થયા. પછી આપણે ગુરુમાનો વિચાર કરીએ કે આપણી જેમ સ્ક્રેચથી શરૂઆતથી શરૂઆતના પત્રો ગુરુમાના વાંચીએ તો ગુરુમા બાપુજીને શું લખે, એટલા બધા વિચારો આવે છે કે હું શું કરું. હવે ત્યાંથી લઈ અને છેક સંપૂર્ણ આત્મરૂપ મૌન સુધી એ પહોંચી ગયા, તો આખો રસ્તો એ આપણી માટે ફૂંકીને ગયા એ ગુરુમાં. અને અત્યારે મને પૂછીશ એમનું આખું જીવન જો આપણે વિચાર કરીએ તો એ માત્ર અને માત્ર આપણી માટે છે અને એમના પૂર્વ જે કર્મ છે એને એ સંભાવે વેદે છે. તો આ જે શ્રદ્ધા જે નિશ્ચય બળવાન કરવાની છે તો એની માટે આપણે સૌ પ્રથમ ગુરુ વંદના કરી અને આ ઉપકારીઓનો ઋણ સ્વીકાર કરવો છે. મેં બધા આંખ બંધ કરી અને બે હાથ જોડી અને આપણે હૃદયથી જે બી બોલાય છે એ સાંભળી અને ભગવાન મહાવીર હોય તો ભગવાન મહાવીરને આપણે આપણા નેત્રોની સામે ખડા કરી દઈએ. તો સૌ પ્રથમ ભગવાન મહાવીર સ્વામીને આપણા હૃદયમાં પ્રતિષ્ઠિત કરી દે, દેરાસરની અંદર સ્થાપના હોય, વર્ષોના વર્ષો યુગ કેટલા સુધી એ ભગવાન ત્યાં જ સ્થાપિત હોય, એમ આપણે આપણા હૃદયની અંદર ભગવાન મહાવીરને આપણા જે શાસનપતિ છે 24મા તીર્થંકર છે એમને આપણે પ્રતિષ્ઠિત કરી દઈએ. બીજું આપણા આરાધ્ય દેવ પરમ કૃપાળુ દેવને આ મન મંદિરમાં જે શરીરની અંદર મન છે, પહેલું હતું હૃદય, પછી જે આપણા દેહમાં જે મન છે એ મનમાં પરમ કૃપાળુ દેવને વિરાજમાન કરી દે. એટલે જેવો મન વિચારો કરે ત્યારે કૃપાળુ દેવને સાથે રાખી અને વિચારો કરવાનો. ત્રીજું આપણા રોમ રોમમાં વસનાર પરમ પૂજ્ય બાપુજીની ચિત્તની સ્મૃતિ પટ પર સ્થાપિત કરે, જે આપણું અસ્થિર મન છે ને એને ચિત્ત કહેવાય છે, તો એ ચિત્તની સ્મૃતિ પટ પર બાપુજીને સ્થાપિત કરે. એટલે જેવું મારું મન અસ્થિર ક્યાંય બી ભટકે ને એટલે તરત જ બાપુજીને આપણે સામે ખડા કરી દેવાનું. પરમ પૂજ્ય ગુરુમાના ગુણોનું અંતરંગથી સ્મરણ કરી અને એમના મૌનના રંગે રંગાઈ જાય. આપણે સ્ત્રીઓને ઘણી વખત વધારે બોલવાની ટેવ હોય છે, કોઈ બે જણ ભેગું થાય ને એટલે વાત ચાલુ જ થઈ જાય, તો હવે આપણે ગુરુમાંને યાદ રાખી અને એમના મૌનના રંગે રંગાઈ જવું છે. અને જેમની પ્રત્યક્ષ ઉપસ્થિતિથી આપણું સમગ્ર જીવન અધ્યાત્મની સુવાસથી મગમગી રહ્યું છે. ગમે તેટલો અત્યારે તડકામાં આવે ને જરાક ડિયોડ્રન્ટ કે આપણે સ્પ્રે કરીએ
તો આપણે તો સુગંધિત થઈને આપણી આસપાસ આખો રૂમ સુગંધિત થાય છે. આવી રીતે પરમ પૂજ્ય ભાઈશ્રીની ઉપસ્થિતિથી આપણું અંતરંગ અને બહિરંગ બંને સુવાસિત થઈ જાય છે. એટલે જેમની પ્રત્યક્ષ ઉપસ્થિતિથી આપણું સમગ્ર જીવન અધ્યાત્મની સુવાસથી મગમગી રહ્યું છે એવા પરમ પૂજ્ય ભાઈશ્રીના શ્રીચરણોમાં ત્રિકરણ યોગે વંદન હો, વંદન હો, વંદન. આપણા જીવનમાં મધર ટેરેસા યુઝ ટુ સે કે ડિવોશન, ડિટેચમેન્ટ અને ડેડિકેશન, આ ત્રણ ડીઝ જો આપણા જીવનમાં હોય તો આપણે આ નિશ્ચયમાં ટકી શકીએ. પહેલું ડિવોશન જોઈએ, ભક્તિ જોઈએ, પ્રેમ આદર શ્રદ્ધાપૂર્ણ ભક્તિ. બીજો ડિટેચમેન્ટ, વૈરાગ્ય જોઈએ, સંસાર પરથી ઉઠાવી અને રાગને આપણ પાંચે પરમેશ્ઠી જે આપણા જીવનના છે, મહાવીર ભગવાન, કૃપાળુદેવ, બાપુજી, ગુરુમાને ભાઈ, આપણા જીવનના પંચ પરમેશ્ઠી પર જો એ રાગ લગાવી દઈએ તો એ સાચો વૈરાગ્ય છે. કારણ કે હું એમ વિચાર કરું, હું સ્ત્રી મારા વરમાં પ્રીતિ નહીં કરું તો એકની બદલે બીજામાં થઈ જાય. હું વસ્તુનો વિચાર કરું કે હું દાગીનામાં પ્રીતિ નહીં કરું તો બીજા કસામાં થઈ જાય. કંઈ નહીં તો એક નાનકડા છીબામાં બી થઈ જાય. તને આપ્યું તું ને મારું કેસરોલ પાછું લઈ આવી. આવી નાનકડી નાનકડી વસ્તુની, એનો અર્થ એ નથી કે આપણે ધ્યાન ન રાખવું, પણ ઘણી વખત જરા અતિશય થઈ જાય છે આપણાથી, કારણ કે આપણો રાગ ભાવ ત્યાં રહેલો છે. એટલે વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિ છોડવાનો વિચાર જ નથી. જેટલો રાગ આપણા જીવનમાં છે, જેટલો પ્રેમ આપણી પાસે છે, એ બધો આ પંચ પરમેશ્ઠીમાં લગાવ. એટલે શું થાય કે એ સાચા અર્થમાં વૈરાગ્ય છે, આ સાચું ડિટેચમેન્ટ છે. એટલે પહેલું ડિવોશન એટલે ભક્તિ, બીજું ડિટેચમેન્ટ એટલે વૈરાગ્ય, અને ત્રીજું ડેડિકેશન. આ બહુ જરૂરી છે. ભક્તિ બી છે આપણને, અને આપણા જીવનમાં સત્પુરુષ પ્રત્યે પ્રીતિ બી છે, શ્રદ્ધા છે, બધું જ છે. પણ જે ડેડિકેશન જોઈએ છે ને, એ ડેડિકેશન ટકતું નથી. સ્વાધ્યાયમાં હોઈએ, ભાઈશના સ્વાધ્યાયમાં હોઈએ, શિબિરમાં હોઈએ, એ ભક્તિ ભજન સાંભળતા હોઈએ, એ પૂરતું રહે છે. અને જેવું ઘરનું રૂટીનમાં ઘૂસી જઈએ છે, એટલે આ જે ડેડિકેશન જોઈએ છે એ આપણાથી ચૂકાઈ જાય છે. એટલે જે નિયમિતતા જોઈએ છે, એ નિયમિતતા કેળવવાની છે. અને નિયમિતતા માટે આપણે શું કરવું જોઈએ તો કે શરીર સાથે છે ને આપણને બહુ પ્રીતિ છે, અને બીજું કે શરીર આપણી ઉપર હાવી થયેલું છે. એટલે જરા ગઈકાલે મજા ન હોય ને ઓછું ખાધું હોય તો સવારે એમ જ થાય કે આજે સરખું હવે ખાઈ લઉં, કાલે મેં ખાધું નહોતું. એટલે બે ચાર વસ્તુ તો વધારે અથવા તો પૌષ્ટિક અથવા શરીરને ગમે એવી આપી તો કાંઈ વાંધો. આટલા અનાદિની ટેવ છે તો એને જે જોઈએ તો એને જેવું શરીરને આપણે બ્રેકફાસ્ટ આપીએ ત્યારે વિચાર કરવો કે આજ્ઞા ભક્તિ થઈ ગઈ. જો આત્માને આહાર આપી અને પછી જ આહાર આપ, આપણા માણસો બી જમવા બેસે ને ત્યાં આટલો ટુકડો પહેલાં ભગવાનને ધરે અથવા ડીશની બહાર કાઢે પછી જમો. આપણા ભગવાન આત્મા બાપુજી કે આપણી અંદર જ રહેલો છે. એ સૌ પ્રથમ આત્માને આહાર, પછી દેહને આહાર. એવી રીતે લંચ ટાઈમ આવે, હવે લંચ ટાઈમ આવે ત્યારે આપણે વિચાર કરવાનો કે મારો ધ્યાન અને સ્વાધ્યાય બંને પૂરા થયા પછી શરીરને આપણે લંચ આપવું, અને પછી ડિનર ટાઈમ. પહેલાં તો 5 વાગે એટલે જરા આરામ કરી સૂઈ ઉઠીને ચા પીએ, ત્યારે વિચાર કરો કે હવે મારું બીજું ધ્યાન થઈ ગયું કે નહીં, અને પછી સૂતા પહેલાં જ્યારે ડિનર લઈએ છીએ ત્યારે આત્મસિદ્ધિ થઈ કે નહીં. એટલે જે 5 વખત શરીરને ખોરાક આપીએ છે એ 5 ટંક આત્માનો આહાર આપ્યો કે નહીં. અને કેટલી અત્યારે કેરીની સિઝન છે, રસ કેટલી રુચિપૂર્વક આપણે આહાર ગ્રહણ કરીએ છીએ, એટલી જ રુચિથી આજ્ઞાઓ કરવી. આ નિશ્ચય છે, જે નિશ્ચય આપણને શાશ્વત બનાવશે અને એક બૂંદ નહીં રહેવા.
માત્ર ભાઈ શીખેને જન્મ્યા જીવ્યા અને મરી ગયા એવું જીવન આપણું આ મનુષ્ય દેહ આ મનુષ્ય જીવન સાર્થક થઈ જશે કારણ કે અનાદિથી આવા શરીરો કર્યા અને શરીરનું જ ધ્યાન રાખ્યું તો કાંઈ નથી થયું હજી તો અત્યાર સુધી તો આપણે આપણા ઘરોમાં ફોટા ટીંગાડી રાખ્યા છે મા બાપના પણ જ્યારે આપણો જમાનો આવશે ને ત્યારે તો એ પણ નથી રહેવાનું અત્યારથી છોકરાઓ કહી દે હું કાંઈ પ્રાર્થના સભા નહીં રાખું હું કાંઈ નહીં કરું તમારે જગ જીવતું જગત્યું કરવું હોય તો કરી નાખો તો આપણે આપણા આત્માનું કાર્ય કરીને જવું છે કારણ કે આ મનુષ્ય દેહ જેવો છે કે જ્યારે આપણે આપણી સાધના કરી શકીએ અને ફરીથી રિપીટ કરું છું કે ભાઈશ્રી દરેક વખતે કે જે સાધના આપણને મળી છે દેવો પણ એ સાધના ઝંખે છે કેટલી જાઓ જલાલી છે દેવોને કાંઈ દુઃખ નથી છતાં એ વિચારે છે કે ભગવાન ક્યારે મને મનુષ્ય ભાવ મળે અને ક્યારે મને આ સાધના મળે અને ક્યારે હું મુક્તિ માટે પ્રયત્ન કરું એટલે આપણા કોઈના હૃદયમાંથી જે સાધના મળી છે એ આટલી પણ એનો અહોભાવ ઓછો થઈ ગયો હોય તો ફરી આપણે એ ભાવને જાગૃત કરવાનો છે કે એના દાતા એટલે જે સદગુરુ પાસેથી આપણને સાધનાનો માર્ગ મળ્યો છે અને આપણું સાધન કારણ કે આ જ સમય છે જ્યારે આપણે આપણી મુક્તિનો પ્રયાણ કરી શકીએ અને કેટલે સુધી એક રીતે ત્રણ ભાવે મુક્તિ મળે એ બાપુજી એમ કહેતા આ ભાવ અને જે છેલ્લો ભાવ જ્યાંથી મુક્ત થવાને એટલે આમ તો એક જ રહ્યો એટલે એકાવતરી બી કહેવાય કારણ કે અત્યારે તો સાધના કરીએ છીએ અને જે છે ત્રીજો ભાવ મળશે એમાં તો મુક્ત થવાના છે સો વચ્ચેનો એક જ ભાવ રહ્યો ત્યાં સુધી આપણે સાધના કરી છે અને સમયનો વિચાર કરો ને તો વી આર ઓનલી 48 મિનિટ્સ અવે ફ્રોમ મોક્ષ કારણ કે સાતમા ગુણ સ્થાનક સુધી આપણે આપણી સાધના આ ભાવમાં આ ક્ષેત્રમાં આ દેહથી કરી શકે ભલે ઇટ ઇઝ ઇમ્પોસિબલ એટલે અઘરું છે છતાં એક્સેપ્શન્સ તો છે જ કૃપાળુદેવ બાપુજી આપણે વિચાર કરીએ કે જો એમણે કર્યું અને એ જ માર્ગ એ જ શ્રદ્ધા આપણી પાસે છે તો આપણે કેમ ન કરી શકીએ તો સાતમા ગુણ સ્થાનક સુધી જો પહોંચીએ તો પછી ખાલી શ્રેણી માંડવાની હોય અને જો જ્યાં જ્યાં કર્મ બાકી ન રહ્યા હોય તો 48 મિનિટમાં આપણે મુક્ત થઈ શકીએ હવે વિચાર કરો કેટલું નિયર આપણે એમ કહીએ કે આપણે ઓલી દોડતા હતા ને રેસમાં તો પેલો ફિનિશિંગ લાઈન દેખાય આપણે દોડતા હોય દોડતા હોય પણ જેવી લાઈન દેખાય ને એટલે આમ પગમાં જોમ આવી જાય આટલું જ છે દોડવા માટે આપણે જાત્રાએ જતા અને એમ થાય કે હવે દાદાનો દરબાર આવી જ ગયો છે તો પેલો જરા બી થાક લાગ્યો હોય ને તો પગમાં એકદમ જોમ આવી જાય એવું છે આપણે આટલે નજીક સુધી પહોંચી શકીએ એવો માર્ગ આપણને પ્રાપ્ત છે હવે આપણે દરેક જીવે વિચાર કરો મારે બુંદ જ લઈને રહેવું છે કે પછી મારે સાકળ થઈને જવું છે એ વિચાર કરી અને આ નિશ્ચયને બળવાન કરીશ એની માટે આ ડેડિકેશન જોઈશે નિયમિતતા જોઈશે બીજી બધી વસ્તુ ગૌણ આ જ વસ્તુ સૌથી અગત્યની મારી માટે છે કેટલી વાર આપણે વિચાર કે નાયા ન હોય ક્યાંય જવાનું હોય તો આપણે જઈએ આપણે વિચારીએ 5 મિનિટમાં હું એક ખંખોળ્યું ખાઈ લો પછી આમ છું આ વિશુદ્ધિ માટેની આપણને કેવી ટેવ છે તો આત્મવિશુદ્ધિ કર્યા વગર શું આ શરીર છોડીને ચાલ્યા જશું આપણે વિચારવું છે શું આ દેહ આત્માને વિશુદ્ધ કર્યા વગર મારે છોડી દેવો છે નથી છોડી દેવો એટલે આ ત્રણ વસ્તુ ડિવોશન ડિટેચમેન્ટ ડેડિકેશન આ ત્રણ ડીઝને આપણે આપણા જીવનની અંદર આમ લખી રાખવાના છે હવે આપણે આ બધી વસ્તુ માટે શું કરવાનું તો કે આત્મ પ્રાપ્તિ તો સૌએ આત્મ સ્વરૂપની પ્રાપ્તિ કરવી છે હવે સદગુરુ શું કહે છે કે આ જગતમાં ત્રણ પ્રકારના જીવો છે એક બહિરાત્મા છે એક અંતરાત્મા છે અને એક પરમાત્મા છે હવે અજ્ઞાનવાળા બધા જ જીવો બહિરાત્મા છે એટલે અત્યાર સુધી
તો આપણે બહિરાત્મા હતા. તદ ઉપરાંત જ્યારે પણ આપણે દેહભાવ કરી નાખીએ છીએ ત્યારે આપણે આ બહિરાત્મા બની જઈએ છીએ. હાલક ડોલક છે બહિરાત્મા અંતરાત્મા, બહિરાત્મા અંતરાત્મા. હવે બીજો કોઈક પુણ્યશાળી જીવો અંતરાત્માપણું સાધ્ય કરવા માંગે છે. પહેલાં તો ઈચ્છા હોવી જોઈએ ને. તો આપણે ભર બપોરે આટલી ગરમીમાં સ્વાધ્યાયમાં આવ્યા છે તો એ ઈચ્છા તો બરાબર બધાને છે. તો આ અંતરાત્માપણું એમાં પહેલાં ઈચ્છા અને પછી જેની ઈચ્છા થાય એ આપણને બધાને આપણો સ્વભાવ છે બરાબર. જરાક ઈચ્છા થઈને એટલે આપણે પૂરું કર્યા વગર રહીએ જ નહીં. અને કોઈક વિરલા જીવો અંતરાત્મામાંથી પરમાત્મા બની અને કૃતાર્થ થાય છે. હવે આ જે પરમાત્મા પણ છે એ કેવળ જ્ઞાની ભગવાનનું છે એટલે એ આપણે અત્યારે આપણને પ્રાપ્ત નહીં થઈ શકે. એટલે અત્યારે આજથી આ વચનો સાંભળ્યા ત્યારથી આ મારો દેહ પડશે ત્યાં સુધી હું આ બહિરાત્મા અને અંતરાત્મામાં ઝોલા ખાવાની છું. હવે જેટલો વખત આપણે અંતરાત્મામાં વધુ એટલું આપણે પરમાત્માના નિકટ જઈ શકીશું, જેટલું બહિરાત્મા તરફ એટલું આપણું ડિસ્ટન્સ વધતું જાય. હવે જે એમાં પરમપૂજ્ય બાપુભાઈશ્રીએ સમાધિ તંત્ર લીધેલું શિબિરમાં, તો એ સમાધિ તંત્રની અંદર એક જ શ્લોકમાં આ ત્રણેય અર્થ કરેલા છે. તો શું થાય કે આપણે જે શ્રદ્ધા કરવી છે એને આપણે અલગ અલગ રીતે યાદ રાખીએ તો આપણા જીવનની અંદર એ વધુ આપણા મેમરી ઉપર વધુ ટાઈમ સુધી એ રહી શકે. તો જ્ઞાની શું કહે છે તો કે જે શરીર આદિ બાહ્ય પદાર્થોમાં શરીર આદિ શરીર એટસેટ્રા એટલે આદિમાં છે ને એક જ આપણે બધી વસ્તુ યાદ ન રાખવી, આપણે યાદ ન રહેવો તો આપણે એટલું જ વિચાર કરવો જે મને આંખોથી દેખાય છે. આટલું સિમ્પલ છે ને. જો મને કોઈ પણ વસ્તુ આંખથી દેખાય છે તો એ શરીર આદિમાં આવી ગઈ એટલે હવે મારે એનું કરવાનું શું. પહેલાં તો મેં એને રેકગ્નાઇઝ કર્યું. આફ્ટર રેકગ્નાઇઝિંગ આઈ હેવ ટુ થિંક કે શું કરવાનું. તો કે જે શરીર આદિ બાહ્ય પદાર્થોમાં આત્માની ભ્રાંતિ કરે છે એટલે જે દેખાય છે એ બધા વસ્તુઓમાં આપણે હુંપણાનો ભાવ અથવા મારાપણાનો ભાવ કરીએ છીએ. એટલે જેટલી પણ વસ્તુઓ નજરે ચડે છે, વ્યક્તિ હોય, વસ્તુ હોય, પરિસ્થિતિઓ હોય, આપણા દાગીના હોય, ઘરના વાસણ હોય, આપણું ઘર હોય, આપણા કપડાં હોય, એનીથિંગ દેટ ઇઝ વિઝિબલ. હવે એમાં જો મેં ક્યાંય પણ હું પણ અથવા મારા પણ કર્યું એને જ આત્મા માન્યો એ બહિરાત્મા ભાવ છે. હવે આપણે આખા દિવસની અંદર કેટલી વાર આ તરફ ઝોલા ખાઈએ છીએ એનો વિચાર કરો. એટલા માટે આપણે બીજા બીજા શબ્દોમાં એને યાદ રાખીએ છીએ કે આપણે તરત જ આપણી સામે આવી જાય. હવે આપણે વિચાર કરીએ અંતરાત્માપણ. બે રીતે એમણે કીધું છે અંતરાત્માપણ. વિકલ્પો રાગ આદિ દોષો અને ચૈતન્ય સ્વરૂપ આત્માના વિષયોમાં બે તરફ વસ્તુ બતાવી છે. કારણ કે ભૂલ તો થાય છે પણ આપણી ભૂલ ડબલ છે. એક ભૂલ મેં કીધું પહેલાં કે જે દેખાય છે એ બધી જ વસ્તુઓ મને મારાપણાનો ભાવ છે અને મારાપણાનો ભાવ છે એટલા માટે વિકલ્પ થાય છે, વિચારો આવે છે. અને પછી જો ગમતું હોય તો રાગ ભાવ થાય, ન ગમતું હોય તો દ્વેષ ભાવ. એટલે વિકલ્પ પહેલાં દેખાય છે તે વસ્તુમાં દેખત ભૂલી એ દેખાય છે એમાં હું ભૂલ ખાઈ જાઉં છું, થાક ખાઈ જાઉં છું. એના કારણે શું થાય છે મન વિચારે ચડે છે, મન વિચારે ચડે છે એટલે કા રાગભાવ થાય છે કા દ્વેષભાવ થાય છે. હવે આ એક તરફની ભૂલ છે. અને બીજું શું થાય છે ચૈતન્ય સ્વરૂપ આત્માના વિષયમાં. હવે આત્મા દેખાતો નથી પણ એ ચૈતન્ય સ્વરૂપ છે, થનગન તો છે. આ શરીરમાંથી આત્મા નીકળી જાય તો કાંઈ કરી શકે એમ નથી. તો આ પલ સોફામાં અને આ શરીરમાં કંઈ ફરક જ નથી, જડ છે જ. પણ એ ચૈતન્યવંતો આત્મા
એના વિષયમાં પણ આપણે ભૂલ થઈ જાય છે, કારણ કે દેખાતો નથી, અને દેખાતો નથી એટલે આપણે એને ઓળખી શકતા નથી, એને રેકગ્નાઇઝ કરી નથી શકતા, પણ એને એક્સપિરિયન્સ કરી શકીએ છીએ. અત્યારે આ એસી કે પંખાનો પવન અથવા એની હવા અથવા એની ઠંડક લાગે છે ને આપણને, પણ શું એ દેખાય છે? હવા દેખાય છે, પણ એની અનુભૂતિથી મને શાતા ઉપજે છે, મને ઠંડક લાગે છે. બસ આત્મા અરૂપી પદાર્થ છે, જે મય જો આપણે રહીએ તો એ આપણને સુખ અને શાતા આપવા સમર્થ છે. અને એ કેવી છે? તો કે શાશ્વત સુખ છે, કાયમ રહેવા વાળું, ઇન્ડિપેન્ડન્ટ, સ્વાવલંબી, કોઈ બીજા પર હું ડિપેન્ડન્ટ નથી. એ સુખ મારી પાસે જ છે, એ સુખ આવ્યા પછી જતું નથી, એ સુખની પશ્ચાત કોઈ દુઃખ નથી, અને એ સુખ હું ગમે તેટલું વાપરું ને તો પણ રોજ વધ્યા જ કરે, એમાં કોઈ દિવસ બંધ અથવા ઓટ આવતી નથી. હવે આ નિશ્ચય છે, મારે કોઈ પણ રીતે હવે આ સુખની પ્રાપ્તિ કરી, પણ વૈરાગ્મ ભાવ છે એટલે આ ભૂલ થઈ જાય છે. એટલે અહીંયા શું કીધું કે વિકલ્પ રાગ આદિ દોષો અને ચૈતન્ય સ્વરૂપ આત્માના વિષયમાં જેને ભ્રાંતિ નથી, અથવા ભ્રાંતિ ટળી ગઈ છે, અથવા એ મંદ થઈ ગઈ છે. હવે અત્યારે આપણે આ કરવાનું છે કે સીમિત કરી નાખે વસ્તુઓ, વ્યક્તિઓ અને પરિસ્થિતિ. આમ આંગળીથી ગણાયને પાંચ, ઊંચ મુમુક્ષુ હોય તો પાંચ અને નવા મુમુક્ષુ હોય તો બે, દસ, બસ આટલી છૂટી, આટલા વ્યક્તિ, આટલી પરિસ્થિતિઓ, આટલી વસ્તુ, એની મને છૂટી. એ સિવાય બધામાં મારે ભ્રાંતિ તોડી નાખવી છે, એ હું નથી અને મારું નથી. ટ્રાય કરશો ને તો જરાય અઘરું નથી, પછી એક 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 એમાંથી પણ ઓછા કરતા જાઓ. પહેલાં બહારથી સક્સેસફુલ થઈ જાય ને એટલે આપણને કોઈ વાંધો ના આવે. આપણે શોરૂમમાં ગયા, કેટલી બધી ગાડીઓ દેખાય છે શોરૂમની અંદર, આપણી છે એ કાંઈ થાય છે આપણને? આપણે એમ કહીએ છીએ કે સારી ગાડી, બહુ સારી છે, પણ એ ગાડીનો એક્સિડન્ટ થઈ ગયો તો બી આપણને કાંઈ થયું, અને એ ગાડીને નવો રંગ થઈ ગયો તો પણ, આ નવી મોડલ આવ્યું તો પણ આપણને કાંઈ ફરક પડે? કારણ કે ત્યાં નથી હું, નથી મારા. આવી રીતે આપણે સીમિત કરી નાખવાનું છે આપણા સર્કલને, અને એ જ્યારે સક્સેસફુલ થવા લાગે ને પછી જે નજીકનું સર્કલ છે એમાં આપણે કાપ મૂકતા જવાનું. એમ કરતા કરતા આ અંદર આત્મા પણ, કારણ કે બાહ્યથી છૂટશે તો ચૈતન્ય સ્વરૂપમાં શ્રદ્ધાન થવાનું છે, નહીં તો એ ચૈતન્ય અરૂપી છે, ક્યાંય ગુમ થઈ જાય છે, ખબર બી નથી પડતી. બહારથી ગરમી થઈને આવે ને ત્યારે એમ થાય એસી કર, પછી ચાલુ રહે, પછી અડધો કલાક પછી ખબર બી પડે કે એસી ચાલુ છે. એ એ ભૂલાય જ જાય છે આપણને, કારણ કે આપણો સ્વભાવ છે, આપણે વી ટેક ઇટ ફોર ગ્રાન્ટેડ. પણ જો આ બરાબર સીમિત કરેલું હશે તો એ અંદરના ચૈતન્ય સ્વરૂપની અનુભૂતિ તરફ જઈ શકીશું. એટલે એક અર્થ આ રીતે કર્યો છે કે મારે બંને વિષયો જુદા છે. આપણે રોજ કહે જળને ચિત્ત, તો બંને દ્રવ્ય નિજ નિજ રૂપે સ્થિત થાય છે, રોજ ગાઈએ છીએ, પણ શું એ બંને દ્રવ્ય જુદા થયા, જુદા રૂપે સ્થિત થયા? આ પુરુષાર્થ આપણે રોજ કરવો છે, અને સાવ સહેલું છે, કોઈને ખબર બી નથી પડતી, કારણ કે ભીતર અંદરથી એ પુરુષાર્થ ચાલે છે. બહુ સરસ ચા બનાવી એટલે નેચરલ છે કે ઘરના કહેશે કે આ ચા બહુ સરસ બનાવી છે. હવે જેવી મોઢેથી તો કદાચ આપણે એમ કહીએ કે આમ ઠીક છે, ઠીક છે, પણ અંદર તો ખરેખર એ વાત ગમી. જો ગમી ને તો અંદર તરત જ થાય, મારા જેવી તો ચા કા કોઈ બનાવે, બહુ અંદરથી ખુશી થઈ ગઈ આપણે. હવે જરાક આ ભાવ કર્યો ને એટલે કર્મનું બંધન આત્મા પર લાગે, એટલે પેલું નાયા વગર ક્યાંય જવું નથી ગમતું ને, એમ આ આત્મા અશુદ્ધ થવા લાગ્યો, કારણ કે કર્મ એના ઉપર લાગી ગયું. આ ધ્યાન રાખવાની જરૂર છે.
જરા ક્યાંય ગયા અને આપણા પગ કીચડમાં પડ્યો કે આપણી ઓટનીમાં કઈ કચરો લાગ, કેવું તરત જ ચા નો બે ટીપા પણ અંતર પાણી લગાવી દે, પાણી લગાવી દે. કેટલું ધ્યાન રાખીએ છીએ પણ આત્મા ક્ષણે 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 કર્મો બાંધે છે. આ વખતે 18 પાપસ્થાનમાં નિંદા રસિકભાઈ લીધો તો આપણને એમ થાય મારે હવે કોઈનો આ દોષ જોવા જ નથી, મારે કોઈની નિંદા જ નથી કરી. કારણ કે નિંદા કરીને શું મળે છે? સાપ ખાઈને મુખડું થોથું. કોઈનું બી બુરું કરીએ ને બુરાઈ બોલી અને કંઈક સુધરી જાય છે એ વ્યક્તિ, પણ કેટલા કર્મો આપણે બાંધીએ છીએ. એટલે મુખમાંથી તો ભાઈશ્રીની કોઈ દિવસ ભાઈશ્રીના મુખમાંથી આપણે સાંભળી આપણે કેટલા દોષોથી ભરેલા છે, જેટલું આપણને ખબર છે એટલું ભાઈશ્રીને ખબર છે કે આપણે જઈએ કે આપણામાં એ બી સી દોષ છે. કોઈ દિવસ એમણે આપણા દોષ પર દ્રષ્ટિ કરી અને આપણે હાજર જ બીજું કોઈ પણ હોય ને એના દોષ કરવા, એને આમ નહીં કર્યું, એને તેમ નહીં કર્યું, અને આમ નહીં કર્યું, કન્ટિન્યુઅસ ચાલશે. તો એ ભાવ બુંદ જ રાખશે આપણને, એ ભાવ આપણને સાગર થવા જ નહીં દે. એ પગમાં બેડી છે, ચાલવું છે, દોડવું છે, પણ બંધાયેલું હોય તો કેટલે સુધી દોડી શકાય? તો આ અંતરાત્મા પણ માટે આ ભાવ આ ભ્રાંતિ તોડવા, આ એક દ્રષ્ટિકોણથી મહારાજ સાહેબે કીધું. હવે બીજું, જે વિકારોને વિકાર રૂપે, એટલે પાંચ ઇન્દ્રિયના વિષયો, કષાયજનિત પરિણામો, રાગવેશના પરિણામો, 18 પાપસ્થાનકો, જે બી સંસારી ભાવ બધા એની અંદર આવી છે, એટલે એ વિકારને વિકાર રૂપે જાણે છે. આનાથી મને કર્મોનું બંધન થવાનું છે. અને બીજી બાજુ આત્માને આત્મરૂપે એકબીજાથી ભિન્ન સમજે છે, ભેદ જ્ઞાન, પ્રજ્ઞા. આપણી બુદ્ધિ છે ને એને પ્રજ્ઞા બનાવી દો, એને એટલી સૂક્ષ્મ. કેટલા સ્વાધ્યાય આપણે કેટલા વર્ષોથી સાંભળે છે બાપુજીના અને હવે પરમપૂજ્ય ભાઈશ્રીના, તો હજી સુધી આપણા હૃદયમાં પલટો નહીં આવ્યો, આપણું હૃદય કૂણું કેમ ના થાય? કૃપાળદેવી શું કીધું? મંદ વિષયને સરળતા સહના સુવિચાર કરુણા કોમળતા નિગુણ પ્રથમ ભૂમિકા દા. પ્રથમ ભૂમિકા છે મારા વિષયો, મારા જીવનમાં સરળતા, મારું હૃદય કોમળ થવું જોઈએ, તો જ આપણે આગળ વધી શકીએ. આ ભૂમિકા તૈયાર કરીએ છીએ. આ ભૂમિકા હોય તો એ બહિરાત્મભાવ નહીં થવા દે, એ અંતરાત્મા તરફ જ આપણને ખેંચી જશે. હવે આ બે વસ્તુ કીધી, એટલે વિકલ્પો, રાગ આદિ દોષો, વિકારો, એને એક તરફમાં મૂકી દો અને ચૈતન્ય સ્વરૂપ આત્મા એને બીજી તરફ. મારે આત્મ સ્વરૂપ તરફ જ પ્રયાણ કરવું છે. તો આ છે અંતરાત્મા. એટલે પહેલું જે સોલ છે એ વર્લ્ડલી સોલ, ઈટ ડ્રિંક બી મેરી, આ બહિરાત્મા. બીજો સ્પિરિચ્યુઅલ સોલ થઈ જાય છે અંતરાત્મા, એને શું છે? એનામાં વિવેક જાગે છે. સી, આ જૂતું પાડવાનું છે, છૂટું પાડવાનું છે. તો અનુભવથી છૂટું પડે એની પહેલાં વિવેકથી એ છૂટું પડે છે. આ હું અને આ હું નહીં, એટલે કૃપાળુ દેવે લખે છે કે દ્રશ્યને અદ્રશ્ય કરી દે. જે મને દેખાય છે એને હું અદ્રશ્ય કેવી રીતે કરું? કે એના તરફ આસક્તિ છોડી દો, એની ઉપેક્ષા કરું, અને જે અદ્રશ્ય છે આત્મા એને અનુભવ, એને દ્રશ્ય કરું. તો જે સ્પિરિચ્યુઅલ સોલ છે દે હેવ અ કીન સેન્સ ઓફ ડિસ્ક્રિમિનેશન, એની એના હૃદયમાં વિવેક ગુણ જાગ્રત છે. અને એ વિવેક શું છે? તો કે આપણી બુદ્ધિને એ પ્રજ્ઞા બનાવી દે છે. પછી આપણે જુદું પાડવું નથી પડતું. શાક લેવા ગયા, કેવું ભીંડા વીણી વીણીને લઈએ છીએ, મરચા હોય તો કૂણા કૂણા પોચા પોચા જોઈને, એવું ક્યારે કોઈ શીખડાવવું પડે છે? કે કોઈ વસ્તુ ટમેટા હોય તો દાદામાં જોઈએ આ કડક છે ને બરાબર છે ને પછી લઈએ. એટલે આવી ડિસ્ક્રિમિનેશન, આવી વિવેક બુદ્ધિ તો આપણી અંદર છે જ, પણ હવે એ વિવેકને પ્રજ્ઞા બનાવી દેવાનું છે. અને એ પ્રજ્ઞા શું કરે છે? તો કે જડ
અને ચેતનને છૂટું પાડે છે, એને જુદું કરી નાખે. આ જળનો સ્વભાવ સડી જવું, પડી જવું, ગળી જવું, રૂપ રસ ગંધ સ્પર્શ આકાર આ બધું જ જળ અને ચેતન અજળ અમર અવિનાશી અરૂપી શાશ્વત સુખથી ભરે આનંદ ખલ હું આત્મા છું અને આ જ હું છું અને આ જ મારી પાસે જ છે, દૂર નથી, ક્યાંય લેવાના જ જવાનું. તો આ એને પ્રગટ કરવા છે, એનો આવિર્ભાવ કરવાનો છે. તો આ અંતરાત્મા. અને પછી ત્રીજું જે છે, જે રાગ આદિ દોષોથી સર્વથા રહિત વિતરાગ. આપણે કહે છે કે આપણા જે ભગવાન છે એ વિતરાગ પરમાત્મા છે, રાગ વગર. એમને સંપૂર્ણ રાગનો ક્ષય કરે. હવે એ રાગ આદિ દોષોથી સર્વથા રહિત અત્યંત નિર્મળ એમનો આત્મા એવો વિશુદ્ધ થઈ ગયો છે. જેમ કીધું ને કે આમ ચકાચક નાહીને બરાબર બહાર નીકળે અને એ સર્વજ્ઞ છે, સર્વ જાણે છે. ભૂત ભવિષ્ય વર્તમાન ત્રણેય કાળમાં બધી જ વસ્તુને એ જાણે છે, દેખે છે. એ પરમાત્મા છે. આ છે એનલાઇટન્ડ સોલ, બહિરાત્મા વર્લ્ડલી સોલ, અંતરાત્મા સ્પિરિચ્યુઅલ સોલ અને પરમાત્મા એનલાઇટન્ડ સોલ, ફ્રી ફ્રોમ ઓલ કર્મ અને અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચરિત્ર, અનંત વીર્ય, અનંત આનંદ એની અંદર. એટલે એવરીથિંગ ઇઝ ઇન્ફિનિટ, ઇન્ફિનિટ નોલેજ, ઇન્ફિનિટ પરસેપ્શન, ઇન્ફિનિટ હેપીનેસ, બધી જ વસ્તુમાં એમને આ સર્વજ્ઞપણું થયેલું છે. આવા પરમાત્મા છે. હવે આ આપણો નિશ્ચય જે છે એ સદદેવ, સદગુરુ, સદ્ધર્મ ત્રણ. પછી એની માટે થઈને મારે આત્માને પ્રાપ્ત કરવાનો છે, મારા પોતાના આત્મ સ્વરૂપને. તો આત્મા કેવો છે? તો કે બહિરાત્મા, અંતરાત્મા ને પરમાત્મા. એટલે બહિરાત્મા ભાવ જે આપણો છે એની માટે આપણે કાંઈ કરવું નથી, બધું આપણી સાથે જ છે. અને પરમાત્મા જે આપણું અલ્ટિમેટ લક્ષ્ય છે. તો જીવન તો પછી એની અંદર જે સાધના કરવાની છે એ કયો ભાવ છે? તો કે અંતરાત્મા. સતતપણે આ અંતરાત્મા ભાવ આપણા જીવનની અંદર હોવો જોઈએ. હવે આ લક્ષ્ય છે, આ ધ્યેય છે આપણું. હવે આપણે એને કઈ રીતે આપણા જીવનમાં આપણે એને કરશું? તો કે આ પરમાત્મા કેવી રીતે પ્રાપ્ત થાય? તો એનો જવાબ છે, સાધનાથી પરમાત્મા ભાવ પ્રાપ્ત થાય. તો કઈ સાધના કરવી? સકારી સાધના. એટલે પાંચ શબ્દો છે, સ થી શરૂ થાય છે. એટલે એની માટે એ સાધના કરવાની છે. એ પાંચ નામ આ પ્રમાણે છે, સહિષ્ણુતા એક, બીજું સેવા, ત્રીજું સન્માન દાન, ચોથું સ્વાર્થ ત્યાગ અને પાંચમું સમતા. હવે આપણે વિચાર કરીએ, સહિષ્ણુતા એટલે ટોલરન્સ, સેવા એટલે સર્વિસ, સન્માન દાન એટલે રિસ્પેક્ટ, સ્વાર્થ ત્યાગ એટલે સેલ્ફિશનેસ, અનસેલ્ફિશનેસ અથવા સેલ્ફલેસ, અને સમતા એટલે ઇક્વેનિમિટી. આ પાંચ સહકારી સાધનાથી પરમાત્મા પ્રાપ્ત થાય. આ 24 કલાકની સાધના છે. જે ધ્યાન છે, જે સાધના આપણને પ્રાપ્ત છે, એનાથી આપણો અંતરાત્માની અનુભૂતિ ખીલે. પણ આ જે સાધના છે એમાંથી બાહ્ય જીવન પવિત્ર થાય છે. કારણ કે પવિત્ર થયેલું મન જ સાધનામાં સ્થિર રહી શકશે અને એ મનથી પછી આપણે આત્માની અનુભૂતિ કરશું. કારણ કે મન પહેલાં સાધન પર સ્થિર રહે, પછી એ મન સાધનની જોડે નિજ મન થઈ જાય અને પછી એ મન ઓગળી જાય અથવા અમન થઈ જાય અને પછી માત્ર આત્મા રહે. આવી રીતે થાય. પહેલાં પાણી દૂધમાં મિક્સ થઈ ગયું, પછી પાણીને ઉકાળ્યું, એટલે શું થયું કે પાણીનો ભાગ જતો રહ્યો અને માત્ર દૂધ રહે. આવી રીતે
આપણો જે ભાવ જે આપણે સાધના કરીએ છીએ એમાં મન પહેલાં સાધનની જોડે ભળી જાય છે, પછી મનને ધીમે ધીમે સ્થિર કરતાં કરતાં એને અમન કરી નાખે છે. એટલે પછી શું રહે? તો કે માત્ર આત્મ સ્વરૂપની અનુભૂતિ. આ ભીતરની સાધના છે. પણ અત્યારે આપણે બાહ્ય સાધનાની તૈયારી કરીએ છીએ, એ આ સહકારી સાધનાથી. હવે દરેકનો વિચાર કરીએ, સહિષ્ણુતા, પોતાના જીવનમાં સહનશીલતા લાવવી. સ્ત્રીઓમાં આપણા જીવનનો વિચાર કરીને તો આ ગુણ સ્વાભાવિક રીતે રહેલો છે. કારણ કે નાનપણથી આપણે શું થાય આપણા જીવનમાં કે બીજાના કયા મુજબ જ આપણે કરતા હોઈએ છીએ. નાના હોય ત્યારે મા બાપનું કયું કરીએ, પછી મોટા થાય એટલે સાસરે જઈએ તો હસબન્ડ આવે એટલે એનું કયું કરીએ, હજી મોટા થાય એટલે બાળકો મોટા થઈ ગયા એટલે એ લોકોનું કયું કરીએ. એટલે અંતે તો આપણે વી આર ઓલવેઝ રિવોલ્વિંગ ઓન વોટ અધર પીપલ ટેલ અસ ટુ ડુ. એટલે સહિષ્ણુતા આપણા જીવનની અંદર આમ જોવા જઈએ તો ઘણે મહદ અંશે રહેલી છે. હવે શું થાય છે કે આ માટે જ આ ગુણ વિકસાવો આપણી માટે એટલો અઘરો નથી. પણ શું નડે છે? તો કે એક અહમ, બીજું અહંકાર, ત્રીજું ઘમંડ, ચોથું ક્રોધ. આ ભાવો જે છે ને એ આ સહિષ્ણુતાને ટકવા દેતા નથી. જતું કરીએ પણ અહમ ઘવાયો છે એટલે કદાચ પહેલાં નથી બોલતા, પણ ભીતરથી અંદર માય ઈગો ઇઝ હર્ટ. પછી એને કારણે શું થયું છે કે હું મને કીધું, મને કીધું. પછી જો ચાર જણની વચ્ચે કીધું હોય તો આપણને ખરેખર એટલો બધો આઘાત લાગી જાય. અને પછી જ્યારે સિચ્યુએશન એવી આવે ને એટલે ક્રોધ ભૂકી ઉઠે, એટલે પેલું સહન કરેલું બધું વાઈટ વોશ. સાત વખત જતું કર્યું હોય, એક વખત બી જો એ બહાર આવી ગયું તો પેલું બધું જે સહન કર્યું ને એના પર પાણી ફરી જાય. એટલા માટે સહનશીલતાને કેળવવા માટે એ ટકી રહે એની માટે ક્રોધ, ઘમંડ, અહમ, અહંકાર એને આપણે મંદ કરતા જવું જોઈએ. તો આ સહનશીલતા કરે. પછી બીજો આવે સેવા. આ તો બાપુજી આપણને શ્લોકરને જ આપ્યું છે, જન સેવા એ પ્રભુ સેવા. સેવા શુશ્રૂષા કરવી, બીજાનું ધ્યાન રાખવું, બીજાને શાતા પહોંચાડવી. આ વાતો પણ આપણે જોઈએ ને તો આપણને ગળતુંથી જ કરવામાં આવી હોય છે. બધી જ છોકરીઓ કે સાસરે જવાનું હતા, સાસરે જવાનું, ધ્યાન રાખવાનું, ધ્યાન રાખવાનું. આમ અમુક અમુક વસ્તુઓ તો આપણી પ્રકૃતિની સાથે જ આપણને પ્રાપ્ત થયેલી છે, પણ એને રાઈટ ડાયરેક્શન હવે આપણે આપવાનું છે. આ વાતો આપણને ગળતુંથી શીખડાવવામાં આવી છે. પણ સાધકોને આ વાત કઈ રીતે કરવી? કે નિષ્કામ કર્મયોગ, સેવા નિષ્કામ કર્મયોગની સાથે જોડાયેલું છે. એટલે કાંઈ પણ કરીએ ને ફળની અપેક્ષા વગર કરવું. હવે બાળક પાસે પાણીનો ગ્લાસ માંગ્યો, એ ન લાવ્યો તો આપણે એને એટલું જ કહી શકીએ ને, કાં બીજી વાર કહીએ કે પાણી આપ, કાં એને કહીએ કે કેમ નથી આપતો, પણ અચૂક અચૂક અને અચૂક આપણે એમ જ કહીએ, મેં તારી માટે આટલું બધું કર્યું, તું મને એક ગ્લાસ પાણી નથી આપતો. આ શું થયું? ફળની અપેક્ષા. હવે આ જે ભાવ છે ને એને આપણે સેવાની સાથે આ ભાવમાં જાગૃતિ રાખો. નહીં તો જેમ પહેલું ક્રોધ કર્યો ને એટલે આટલો વખત સહનશીલતા રાખી હતી એ બધી વાઈટ વોશ થઈ જાય. એમ આ જેવી અપેક્ષા આવે છે ને, પછી કોઈ બી માણસ, ઇવન આપણી સાથે કામ કરતા માણસ હોય ને, એવી હું તારી માટે આટલું બધું કરી રાખું છું તો તારો આટલો ટાઈમ બચે તો એમાં બી તું મારું નથી કરતો. હવે આ અપેક્ષા છે ને એ જ આપણને, એક્સપેક્ટેશન્સ ઇઝ ધ રૂટ કોઝ ઓફ ઓલ પ્રોબ્લેમ્સ. એટલે આ ફળની અપેક્ષા વિના સેવા કરવી. હવે એમાં જેમ પહેલામાં આપણે અહમ, અહંકાર, ઘમંડ, ક્રોધનો ત્યાગ કર્યો, આમાં શું કરવું છે કે મમત્વ ભાવ અને પરિક્રમ, આ હું મારું આ બંને ભાવોને જો આપણે ઓછો કરીએ તો આપણે બહુ ઇઝીલી બીજાની સેવા કરી શકીએ. હવે આ ગુણ જીવનમાં વણાઈ જવો. પછી સન્માન.
નાનામાં નાના પ્રાણી થી મોટામાં મોટો વ્યક્તિ પણ સન્માનને ઈચ્છે છે. એટલે આપણે હંમેશા યથા યોગ્ય સન્માન આપવું. સન્માન તો આપણને આવડે છે. મમ્મી એમ કે ગરજે ગધેડાને બાપ કે, એટલે આવું નથી કરવાનું. યથા યોગ્ય સન્માન. હવે વિચાર કરીએ, આપણે જીવનની અંદર માતા પિતા ગુરુ વડીલો ઓફિસના બોસીસ એ બધાને તો આપણે પ્રીતિ સન્માન અહોભાવ રાખીએ છીએ, આપણે તો આ સમજીએ છીએ આત્મ સ્વરૂપની પ્રાપ્તિ સાથે. આ ગુણોને આપણે જીવનની અંદર તો સાર્થક થવાનું જ છે, પણ અધ્યાત્મમાં કઈ રીતે સાર્થક થયું? એટલે જ્યારે આપણે સહનશીલતા અથવા સહિષ્ણુતાની વાત કરી ત્યારે આપણે આપણા અહમને સાથે એને મારવાની વાત કરી, જ્યારે સેવાની વાત કરી ત્યારે નિષ્કામ કર્મ યોગની વાત કરી. હવે જ્યારે આ સન્માન આવે છે ને ત્યારે કયો ભાવ રાખવાનો છે? તો કે સર્વમાં આત્મ સ્વરૂપ જોવાનો ભાવ. બાળદેવ શું કીધું? સર્વાત્મમાં સમદ્રષ્ટિ દો, આ વચનને હૃદયે લખો. આ વચનને હૃદયમાં લખવાનું છે. કઈ રીતે? તો કે હું જ્યાં નજર કરું ત્યારે મારા જેવો જ આત્મા મને દેખ. હવે આપણે મારા જેવો ભાવ તો કરી શકે છે. કોઈ જ્યારે રેસ્ટોરન્ટમાં ગયા ને ત્યાં કોઈ ઓળખીતું મળી ગયું, હો હાય, પછી બીજા આ છે ને મારી ફ્રેન્ડ છે, મારી ફ્રેન્ડ છે, આ મારા ફેમિલી છે, મારા ફેમિલી છે, મારી ભાઈનો દીકરો હતો. હવે આ જે મારાપણાનો ભાવ છે એ આપણે આટલા બધા લોકો હતા એમાંથી એ જેટલા જીવને ઓળખ એના પ્રત્યે કેવો ભાવ ગયો. સત્પુરુષનો વિચાર કરે, જ્ઞાની કોઈ પણ જીવ આવે, વૈષ્ણવ વિચાર કરો કોઈ પણ જીવ આવે અને કેવા ભાવથી એ બિરદાવે. બાપુજી બી એવું જ કહે, એ આપણે તો નજરો નજર જોયેલું છે. બાપુજીના એક સારથી હતા, એક તો એટલા ઓલ્ડ, આમ આખું મોડું છે ને જર્જરીથી ભરેલું, એટલે એટલું બધું આમ દેખાવા અને કપડાં આખા ગંદા મેલા. અને એ આવ્યા ને અંદર ભાઈ બાપુજીને મળવા, બાપુજી પલંગ પરથી ઊભા થઈને એને ભેટ્યા. હવે અને એ કપડામાંથી બી વાસ આવે, વ્યક્તિ એવા, એટલે આપણને એમ થયું કે આમ કેવો ભાવ. તો બાપુજી એ ગયા ને પછી મેં પહેલાં તો પૂછ્યું, બાપુજી કોણ હતું? અને બાપુજી કે બહુ વર્ષો સુધી એને મારી ગાડી હાંકી છે. બાપુજી સ્ટેટના અમલદાર હતા ને, એટલે જે પેલું બગ્ગીમાં જતા હોય તો એને હાંકી. એટલે અને બીજું પછી મેં બાપુજી કીધું, બાપુજી પણ કાંઈ નહીં થયું તમને, મને તો જરા કામ થયું. તો બાપુજી કે મેં એના દેહ તરફ દ્રષ્ટિ જ ક્યાં કરી હતી, મેં તો એના આત્મા તરફ દ્રષ્ટિ કરી, એના એની અંદર મારા જેવો જ ભગવાન આત્મા છે. હવે આ દ્રષ્ટિ આપણે કેળવવાની છે તો પરમાત્મા સ્વરૂપ સુધી આપણે પહોંચી શકીએ. એટલે જે મારાપણાનો ભાવ છે ને, મારો ફ્રેન્ડ, મારો ફેમિલી, મારા ઘરના, એવો જ મારા જેવો આત્મા. એટલે ઇંગ્લિશમાં છે કે ડુ અન ટુ અધર્સ એઝ યુ વોન્ટ ધેમ ટુ ડુ અન ટુ યોર સેલ્ફ. આપણે એવો જ વ્યવહાર બીજા પાસે સાથે કરવો કે જેવો જેવા વ્યવહારની અપેક્ષા આપણે એની પાસેથી આપણી માટે રાખીએ છીએ. આપણે વિચારતા હોય કે હું બહારથી આવીને કોઈ મને પાણીનો ગ્લાસ આપે હું થાકી ગઈ છું, તો પછી સામે કોઈ પણ જીવ બહારથી આવે તો આપણે પણ એને સામેથી પાણીનો ગ્લાસ આપીએ, તો એ આત્મભાવ રાખ્યો. અને સાધક જેમ જેમ સાધનામાં વધારે ને વધારે ઊંચો વધતો જાય એમ એમ એની આ દ્રષ્ટિ ખુલતી જાય, પછી એને દેહ દ્રષ્ટિ ન રહે, એનામાં આત્મ દ્રષ્ટિ થઈ જાય. તો આ સન્માન ભાવ જ્યારે આવે છે ત્યારે આપણે મોટાઓનો બનાવે વિવેક સાચવવાનું છે, પણ આધ્યાત્મિક દ્રષ્ટિએ પરમાત્માપણું પ્રાપ્ત કરવું છે તો સર્વ જીવોની અંદર, પછી એ નાનામાં નાનું જીવજંતુ હોય કે પાંચ પંચેન્દ્રિય સંગની પંચેન્દ્રિય જીવ હોય, બધામાં એ આત્મભાવ કરવાનો છે. અને પછી આવે છે સ્વાર્થ ત્યાગ. હવે આપણે ઘણી વખત વિચાર કર્યો છે કે સ્વાર્થ એટલે શું, કે મને કાંઈક જોઈએ છે એટલે હું મને જે જોઈએ છે એ રીતે બધું વર્તન કરું, સેલ્ફિશ, એને આપણે સ્વાર્થ કહીએ છીએ. પણ જ્યારે સાધક બને છે, અધ્યાત્મ દ્રષ્ટિ છે ને, તો આપણે આ શબ્દનો બીજી રીતે અર્થ કરીએ, બીજી રીતેની સમજ લઈએ.
સ્વનો અર્થી, સ્વ કે મારો આત્મા પોતે અને અર્થી કે મારે એને પ્રાપ્ત કરવું છે. તો આત્મા પ્રાપ્તિ માટે હું સ્વાર્થી બની જાઉં. અત્યાર સુધી હતું કે સ્વાર્થનો ત્યાગ કરો, કારણ કે આપણે બાહ્યથી વસ્તુઓની અપેક્ષા રાખી અને એ અર્થમાં આપણે સ્વાર્થી હતા. પણ અત્યારે જ્યારે સાધક બની ગયા છે તો એ સ્વાર્થનો ત્યાગ તો આપણે આપણા જીવનમાં કરવાનો જ છે. તો આપણે કઈ રીતે આને અમલમાં મૂકવો છે? તો કે જ્યાં જ્યાંથી પણ મને મારા આત્મ સ્વરૂપની પ્રાપ્તિ થાય એ રીતે મારે પુરુષાર્થ કરવો છે. હવે આ વિચાર કરીએ કે સ્વાર્થ ત્યાગ માટે એક સ્ટોરી છે. બે ફ્રેન્ડ્સ હતા અને બે ફ્રેન્ડ્સ બોટમાં ફરવા જાય છે અને એ શિપમાં જાય છે અને એ લોકોની શિપ મધદરિયે શિપરેક થઈ જાય છે, એટલે એ લોકો પાણીમાં ડૂબી જાય છે. તરતા 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 એક આઈલેન્ડ આવે છે, એના પર બંને જણા આવે છે. એક મિત્ર એકદમ ભગવાનનો ભક્ત હતો અને બીજો હતો એ સંસારી હતો. એટલે આ તો કહે છે કે હું તો બેસી જાઉં છું, ભગવાનને પ્રાર્થના કરું છું કે આપણને કોઈક આવીને બચાવશે ને આપણે આ માર્ગ અહીંયાથી આઈલેન્ડથી પાછા આપણા ઘરે પહોંચી જઈએ. એટલે ઓલો બીજો એનો મિત્ર, ત્યાં તો કાંઈ હતું નહીં, એટલે એનો મિત્ર કહે છે કે ભલે આવી રીતે જો થતું હોય તો હું બી, તું મને કે હું બી ભગવાનને પ્રાર્થના કરું. એ બી બેસે છે, ભગવાનને પ્રાર્થના કરે છે. એટલે બેસે છે, પછી થોડી વાર થાય તો કકડતી ભૂખ લાગી, એટલે પ્રાર્થના કરે છે ભગવાન મને ખાવાનું મળે. ત્યાં એને દૂર એક ઝાડ દેખાય છે, એપલ્સથી લાગેલું. તરત ત્યાં દોડે છે, એપલ ખાઈ લે છે. બે ચાર છ એપલ ખાતા ને એટલે સોસ પડવા લાગી. વળી પાછું પ્રાર્થના કરવા બેસી જાય છે, ભગવાન મને પાણી મળે. ત્યાં થોડુંક આમ તેમ નજર કરે છે તો મીઠું પાણીનો સરોવર બરાબર, પાણી પી શાંતિથી બેસી જાય છે. તો એને થોડી વારમાં ઊંઘ આવી જાય છે. ઊંઘ આવે છે તો રાત પડી, એટલે હવે હું ઉઠી ગયો, ડર લાગે. તો પાછું ભગવાનને પ્રે કરે, ભગવાન હવે તો મને અહીંથી કંઈક બચાવો, શું કરું? ત્યાં સામે નજર કરે છે તો એને બોટ દેખાય છે, એમાં એક નાવિક હલેસા મારતો હોય છે. એટલે જોર જોરથી હાથ કરે છે અહીંયા અહીં, એટલે એ નાવિક આવે છે અને બોટમાં બેસી જાય છે. તો નાવિક એને કહે છે કે આ તારો બીજો મિત્ર છે એને લેવો નથી? તો કે એના પરમાત્મા આવશે ને એને બચાવે, એ કહેતો હતો ને મારા પરમાત્મા આવશે મને બચાવો, એટલે હું જાઉં છું. તો નાવિક એને થોડું વાર પછી કહે છે કે હું જ પરમાત્મા છું. તો કહે છે કે તો તમે મને બચાવ્યો ને એને નથી બચાવતા? તો કે મેં તો પ્રાર્થના જ સાંભળી, હું તો પ્રાર્થના જ સાંભળીને આવ્યો છું. તો કે શું થયું? તો કે એણે એવી પ્રાર્થના કરી કે મારો ફ્રેન્ડ જે પ્રાર્થના કરે એ તમે પૂરી પાડજો. મને તો ભગવાન તમારામાં અતિશય શ્રદ્ધા છે, પણ એને જરાય શ્રદ્ધા નથી, એટલે હું એવી જે બેઠો બેઠો પ્રાર્થના, લે તે ખાવાનું માંગ્યું તો મેં તને ખાવાનું આપ્યું, તે પાણી માંગ્યું તો મેં તને પાણી આપ્યું, તે કીધું મને અહીંથી લઈ જાઓ તો હું તને અહીંથી લઈ જાઉં છું. કારણ કે એણે પોતા માટે પ્રાર્થના નહોતી કરી, એણે એના ફ્રેન્ડ માટે પ્રાર્થના કરી. હવે આ છે સ્વાર્થ ત્યાગ. એટલે સંસારની અંદર આપણે આવી રીતે જીવવાનું છે અને અધ્યાત્મની દુનિયામાં કોઈ પણ રીતે મારે મારા આત્મ સ્વરૂપની પ્રાપ્તિ કરી રહી છે. આ અંદરથી કૃપાળદેવ કહે છે ને કે લાગી છે એને જ લાગી છે. આમ બધી જગ્યાએ એમને હરી 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 ભગવાન 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 દેખાય. તો આ બંને રીતે આપણે વિચાર કરવાનો છે. એટલે સ્ત્રી એટલે સહનશીલતાની મૂરત, સ્ત્રી એટલે નિષ્પૃહ પ્રેમની સુરત. સ્ત્રી એ સહનશીલતાની મૂરત, સ્ત્રી એટલે નિષ્પૃહ પ્રેમની સુરત, સ્ત્રી એટલે વહાલતણો વરસાદ અને સ્ત્રી એટલે મૂંગા આશીર્વાદ. સ્ત્રી એટલે વહાલતણો વરસાદ, સ્ત્રી એટલે મૂંગા આશીર્વાદ, સ્ત્રી એટલે ત્યાગ ભરેલો વેરડો અને સ્ત્રી એટલે મંદિર કેરો જળ હળતો દીવડો. આવી રીતે આપણે આપણા જીવનની અંદર આ સહનશીલતા, સેવા, સન્માન, સ્વાર્થ ત્યાગ અને છેલ્લું આવે છે સમતા, રાગ દ્વેષ રહિતની પરિસ્થિતિ. આ સાધનાનું એક અપેક્ષાએ ફળ પણ છે અને એક અપેક્ષાએ પુરુષાર્થ પણ છે. બંને રીતે આપણે આ સમતાને સમજી શકીએ છીએ. હવે એક દ્રષ્ટિથી જોવા જઈએ તો સમતા
એ આપણી સાધનાનું ફળ છે. સમતાનો બીજી રીતે વિચાર કરી કે શું કામ આપણા જીવનમાં સમતા આવવી જરૂરી છે, કારણ કે આપણે નિશ્ચય કર્યો છે કે મને શાશ્વત સુખ જોઈએ છે, આપણે નિશ્ચય કર્યો છે કે હું આ એક જન્મનું આ એક નામધારી થઈ અને બૂંદ થઈને મારે રહેવું નથી, મારે વિરાટ પરમાત્મા સ્વરૂપ થઈ જવું, તો એની માટેનો આખો ક્રમ છે. હવે ક્રમ કઈ રીતે છે કે પહેલું દુઃખનું કારણ જન્મ મરણ છે, બીકોઝ જન્મ મરણ છે એટલે જ આ સુખ દુઃખની સાયકલમાં આપણે છીએ. હવે જન્મ મરણ શું કામ થાય છે, તો કે જન્મ મરણનું કારણ કર્મ છે, દુઃખનું કારણ જન્મ મરણ, જન્મ મરણનું કારણ કર્મ, કર્મનું કારણ મોહ, દુઃખનું કારણ જન્મ મરણ, જન્મ મરણનું કારણ કર્મ, કર્મનું કારણ મોહ, મોહનું કારણ રાગ દ્વેષ, અને આ રીતે રાગ દ્વેષ જ આખા સંસારનું મૂળ છે. હવે આ મૂળનો નાશ એટલે સમતા, એટલે સમતા ઇક્વલ્સ ટુ સુખ. જો આપણે દુઃખનું કારણ જન્મ મરણ, જન્મ મરણનું કારણ કર્મ, કર્મનું કારણ મોહ, મોહનું કારણ રાગ દ્વેષ, હવે જો રાગ દ્વેષને બંધ કરીએ અથવા બાળી દઈએ તો શું થાય, તો કે સમતા. એટલે આપણો પુરુષાર્થ રૂટ કોઝમાં જવું જોઈએ કે આપણે શું કરવાનું છે, તો કે મારે મારા જીવનની અંદર સમભાવ કેળવવો છે. આમ સમતા આવવાથી જ જીવ મુક્ત થઈ શકે છે. એટલે આવી રીતે પાંચ સને સેવી અને સ્વરૂપ સ્થિતિમાં જીવ સ્થિર થઈ શકે છે. આપણે આ ભાવમાં આ કાળમાં આ ક્ષેત્રમાં આટલે તો પહોંચી જ શકીએ છીએ, કારણ કે આપણા સદગુરુ આ સ્થિતિમાં છે. તો સદગુરુ કઈ સ્થિતિમાં શું શું કરે છે, તો કે પોતાના સ્વરૂપમાં જે મસ્ત થઈ ગયા છે. શું કામ સ્વરૂપમાં મસ્ત છે, કારણ કે પોતાના સ્વરૂપને જેણે જાણી લીધું છે. એટલે આપણે કહીએ છીએ જ્ઞાતા દ્રષ્ટા, પહેલાં જાણે પછી દેખે પછી અનુભવે. એટલે પોતાના સ્વરૂપને જેણે જાણી લીધું છે અને એ પોતાના સ્વરૂપમાં મસ્ત થઈ ગયા છે, અને માટે દુનિયાનું કોઈ પણ દુઃખ એને દુઃખી કરી શકતું નથી અને કોઈ પણ સુખ એને સુખી કરી શકતું નથી. તો આ જે આપણે પાંચ સહકારી સાધના કરી, તો એ સાધનાથી શું પ્રાપ્ત થવાનું છે આપણને, તો કે જન્મ મૃત્યુનું મૂળ અજ્ઞાન જાય. પછી શું થાય, પહેલા જન્મ મૃત્યુનું મૂળ જણાય, એટલે પહેલા આપણને ખબર પડે કે જન્મ મૃત્યુ શું કામ થાય છે, એનું મૂળ શું છે, એને જાણ થાય. પછી ભવ રોગનું મૂળ દૂર થાય, પછી એ જે અજ્ઞાન હતું એનો નાશ થાય છે. પછી ઈશ્વરત્વનો અનુભવ થાય, એટલે અંશે આપણા પોતાના આત્માની અનુભૂતિ. પહેલું અજ્ઞાન જણાય, પછી અજ્ઞાન દૂર થાય, દૂર થાય એટલે અંશે આત્મ સ્વરૂપની અનુભૂતિ થાય. પછી અંતર્યામી આત્મરામના દર્શન થાય. હવે અનુભૂતિ છે ને એની અંદર પછી નિમગ્ન થઈ જવાય. પછી શું થાય, પરમાત્માપણું પ્રાપ્ત, એટલે કર્મ રહિતપણું, આવી દશા આપણને પ્રાપ્ત. આ પાંચ સહકારી સાધનાથી આ પાંચ ફાયદા, કે મારું અજ્ઞાન જણાય, પછી એનો નાશ થાય, પછી અંશે આત્મ સ્વરૂપની અનુભૂતિ થાય, પછી એમાં જ નિમગ્ન થાય, અને જો સતત એ મય રહે તો પરમાત્મા પણ કંઈ દૂર નથી, પછી એની પ્રાપ્તિ થવી સાવ સુલભ થઈ જાય છે. એટલે આખી સૃષ્ટિનું ઉદ્ગમ સ્થાન જે પરમાત્મા છે, જે રસ અને આનંદથી ભરપૂર છે. આત્મા કેવો છે, તો કે રસ અને આનંદથી ભરપૂર છે. એ પરમાત્મા સાથે એકતા થઈ જાય, પોતાના આત્મ સ્વરૂપ સાથે ઐક્યતા સધાઈ જાય. હવે એવી શક્તિ આપણે
આ સ્વાધ્યાયના અંતે આપણે જે પંચ પરમેષ્ટિ છે, આપણા જે ગુરુવર્યો છે, એની પાસે આપણે આ શક્તિની માંગણી કરીએ છીએ કે આ જે સહકારી સાધના અને એ સાધનાનું જે ફળ એ આપણને પ્રાપ્ત થાય એની માટે આપણે સત્પુરુષ પાસે એક શક્તિ માંગીએ છીએ, બળ માંગીએ છીએ. અને સદગુરુ એમ જ કહે છે કે આપણે અનંત શક્તિના નિધાન છે, આપણને જ એ બળ ખબર નથી. જેમ આપણો બાળક હોય તો એ એમ કે આપણે કહે ને તું કરી જ શકીશ, તું કરી જ શકીશ, બરાબર કર. કારણ કે માને ખબર છે કે એનામાં શક્તિ છે, પણ એને પોતાને ખબર નથી કે મારી અંદર એ શક્તિ છે. પણ જરાક ઉત્તેજન પ્રોત્સાહન મળે એટલે કેવો સરસનાટ બાળક ચાલવા લાગે. એમ આપણને સદગુરુ પ્રત્યેથી આ પ્રોત્સાહન મળે, બળ મળે, તો આપણી શક્તિઓ અંદરથી સ્ફુરાયમાન થવા લાગે. અને અંતમાં જ્યારે સ્વાધ્યાય હતો ને ત્યારે 8 તારીખ હતી અને 12 તારીખે મધર્સ ડે હતો, રવિવારે. અને આજે 18 તારીખ છે, પણ હજી બીજો રવિવાર નથી આવ્યો એટલે અગેન આપણે મધર્સ ડેનો વિચાર કરીએ. તો કે ભગવાનનું બીજું નામ માં. માતા કદી મળતી નથી અને બાળક કદી મોટો થતો નથી. ગમે તેટલો મોટો બાળક હોય તો બી આપણે કે બાપા જરા અહીંયા હોય, એના ઘરે છોકરા થઈ ગયા હોય, પણ માનું જે ભાવ છે મમત્વ મમતાનો એ કોઈ દિવસ મળતો નથી. માં એક એવી ઋતુ છે જેને કદી પાનખર આવતી નથી. આવી રીતે આપણે આપણી મધર ઇન લોને હંમેશા આ દિવસે તો ચોક્કસપણે આપણે એમને યાદ કરી અને જીવતા હોય તો વંદન કરીએ, અને નહીં તો એમના દિવ્ય આત્માને યાદ કરીએ અને આપણે વંદન કરીએ. હવે માની વાત આવે એટલે નેચરલ છે કે આપણે ગુરુમાં યાદ આવે છે. તો અંતમાં ગુરુમાની પંક્તિઓ લઈ અને પછી આપણે આજનો સ્વાધ્યાય પૂરો કરીએ. જાણું છું કે આજ નહીં તો કાલ અંત સૌનું નક્કી છે. જાણું છું કે આજ નહીં તો કાલ અંત તો સૌનું નક્કી જ છે, છતાં તારા ગયા પછી ફરી યાદ આવી તું ગુરુમાં. છતાં તારા ગયા પછી ફરી યાદ આવી તું ગુરુમાં. જાણું છું કે હજી પણ વરસાવતી હશે હેતના આશીષ. જાણું છું હજી પણ વરસાવતી હશે હેતના આશીષ. હસતો ફોટો તારો જોઈ ફરી યાદ આવી તું ઘરમાં. હસતો ફોટો તારો જોઈ ફરી યાદ આવી તું ઘરમાં. જાણ કરું છું તુજને, જાણ કરું છું તુજને કે સવાર બપોર સાંજ કે રાત્રે ફળે પળના જીવનમાં ફરી યાદ આવી તું ઘરમાં. પળે પળના જીવનમાં ફરી યાદ આવી તું ઘરમાં. જાણું છું ક્યારે પણ ઋણ અદા નહીં કરી શકું. જાણું છું કદી પણ ઋણ અદા નહીં કરી શકું, છતાં પણ જીવનના ખાલીપામાં ફરી યાદ આવી તું ઘરમાં. છતાં પણ જીવનના ખાલીપામાં ફરી યાદ આવી તું સદગુરુ દેવ પરમ કૃપાળુ દેવ ત્રિલોકનાથ કી જય. મહાવીર સ્વામી ભગવાન કી જય. સબ સંતો કી જય. જૈન શાસન દેવ બોલો શ્રી વાસુ પૂજ્ય ભગવાન. નૈરોબીમાં મુનિ સુવ્રત સ્વામી છે તો બોલો શ્રી મુનિ સુવ્રત સ્વામી ભગવાન. સર્વે જીવોને આત્મભાવે વંદન. ખામેલી સવ જીવે સવે જીવા ખમંતુ મે મિક્તિ મે સવ ભુએસુ વેરમ જમ નકે. સદગુરુ.